વાત કરીએ હવે રાજકોટની. રંગીલા રાજકોટમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મનપાનું આ બજેટ છે જે રજૂ કરાયું છે. આ સાથે જ લોકોનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેના કારણે આ વખતે કરબોજો લાગુ નહીં કરવામાં આવે. જો કે 2132.15 કરોડનું આ બજેટ છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાં 10 લાખ વધારીને 15 લાખ કરાયા છે. 25 નવી યોજનાઓ સાથે પણ આ બજેટને રજૂ કરાયું છે. બહેનો માટે રવિવારની બજારની જાહેરાત કરાઈ છે. જે કઈ જોયું છે કે જે આપણે જોઈ શકે એના માટે પણ 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બસના પાસ, હા, બસમાં, સિટી બસમાં જે કઈ વિદ્યાર્થીઓ હોય કે બીજા કઈ જે કઈ નાગરિકો હોય એને કાયમી પાસ લેવો હોય તો એના માટેની પણ આપણે આપણા બજેટમાં આપણે એને મંજૂર કરવામાં આવ્યું છે. એટલે આમ જોવા જાય તો કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નથી જતું કે રાજકોટનો સર્વાંગી વિકાસ થાય. આવતીકાલનું રાજકોટનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે અને રાજકોટની જનતાનો, રાજકોટના પ્રેસ મીડિયાનો, બધાનો, રાજકોટના કર્મચારી, અધિકારીઓ, એનજીઓ, કોર્પોરેટરશ્રીઓ બધાનો ખૂબ સાથ સહકાર મળી અને આપણું આ સહિયારા પ્રયાસથી આપણે રાજકોટનો વિકાસ કરશું એવી મને આશા છે. અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજકોટ માટે તમે અનહદ વિરસા છો અને રાજકોટ માટે ખૂબ લાગણી અને પ્રેમ આપ્યો છે અને આવો જ પ્રેમ હંમેશા આપશો અને રાજકોટની જનતા આપનો ખૂબ ખૂબ જેટલો આભાર માને એટલો ઓછો. તો 25 નવી યોજનાઓ લાવવામાં આવી છે આ બજેટમાં. સ્ટેન્ડિંગ કમિટીએ તેની જાહેરાત કરી છે. બહેનો માટે પણ રવિવારી બજારની ખાસ વ્યવસ્થા માટે બજેટ ફાળવાયું છે. ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, સિટી બસ માટેની ફાળવણી પણ કરાઈ છે. બીઆરટીએસ દરેક માટે પેસેન્જર પાસ, 2 ફન સ્ટ્રીટનું પણ આ બજેટમાં આયોજન કરાયું છે. મહિલાઓ માટે 3 ગાર્ડન બનાવવાની જોગવાઈ પણ કરાઈ છે. તો સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરો કર્યો છે 25 યોજનાઓનો. આ સિવાય અન્ય પણ લાભદાયક યોજનાઓ તેમની પણ જાહેરાત કરી છે. જોકે મનપાનું આ બજેટ જમીની સ્તર પર લોકોને કેટલું ફાયદાકારક નીવડશે તે જોવાનું રહેશે. કારણ કે ગટરના પાણી સહિતની અનેક સમસ્યાઓ રાજકોટવાસીઓને હંમેશા સતાવતી રહે છે. આ પહેલા પણ ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં એવી ઘટનાઓ સામે આવી જ્યારે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી આવ્યા. અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી માહિતી લઈશું. ધ્રુવ, જે પ્રકારે બજેટ રજૂ કરાયું છે, લોકોની ઘણી બધી આશાઓ હતી, આશાઓ પૂરી થઈ છે કે કેમ? જી, ચોક્કસથી જે વિકાસ લક્ષી જે લોકોની જે આશાઓ હતી એમાં ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા છે તે ઉતરું છે, ઉતરું છે. મહત્વની બાબત એ છે કે રાજકોટને જે વિકાસલક્ષી કામની જરૂર હતી એ આ બજેટમાં દેખાણી છે. મહત્વની બાબત એ પણ છે કે જે કરબોજો જે ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે કહેતા હતા કે અપેક્ષા છે કે કરબોજો વધશે પણ એ મહાનગરપાલિકાએ કરબોજો નથી નાખ્યો. આ વર્ષે કહી શકાય કે મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તો તેને લઈને હાલ મહાનગરપાલિકાએ એક રાહત આપી છે અને અનેક જે એવા વિકાસલક્ષી કામો છે કે શહેરમાં ગાર્ડનથી માંડી કોમ્યુનિટી હોલ હોય કે પછી ઓવરબ્રિજ, અંડરબ્રિજના જે કાર્યો છે એ ક્યાંક ને ક્યાંક તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને બીજું કે જે કોર્પોરેટરને 10 લાખ રૂપિયાની જોગવાઈ હતી એ વધારીને આ વર્ષે કહી શકાય કે જે બજેટમાં 15 લાખ રૂપિયા કરી દેવાનું છે. એક મહત્વપૂર્ણ જાહેરાત છે કારણ કે કોર્પોરેટર ક્યાંક ને ક્યાંક લોકો સાથે સંકળાયેલા હોય, એ લોકોને અનુકૂળ થાય, એ લોકો સાથે વધુ કહી શકો જન કાર્યો કરે તેના માટે જે બજેટની જે જોગવાઈ છે તે હજી વધારવામાં આવી છે. તો ઓવરઓલ જે બજેટની આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે રજૂ કરવામાં આવ્યું તે કહી શકાય કે એનાથી લોકો હાલ સંતુષ્ટ છે. હાલ જે કહી શકાય કે મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવશે ત્યારે એ જોવાનું રહેશે કે લોકો મત આપીને કેવી રીતના જે કોર્પોરેશનના સત્તાધીશોને ચૂંટણી જીતાવવાનો પ્રયત્ન કરશે. જી જી જી, બિલકુલ. આભાર ધ્રુવ માહિતી આપવા માટે.